જી હાલ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરએન કોર્પોરેશનમાં આગ લાગી છે. અમૃતપુરામાં આવેલી છે એક કંપની, જે રૂની કંપની છે, અને રૂની કંપની હોવાના કારણે આગે મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જી હા, એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરએન કોર્પોરેશનમાં આગ લાગી છે અને આગે સમગ્ર માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હાર્દિક રાવલ. જાણીએ શું છે સમગ્ર માહિતી. જે અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હાર્દિક રાવલ. જી હાર્દિક, જણાવશો કે જે અમૃતપુરામાં આગ લાગી છે એ ઉપર શું છે સમગ્ર માહિતી. જી બિલકુલ, ફાયરની ટીમ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે હાલમાં 5 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે, પણ ઝાકડા રસ્તા હોવાને કારણે છેક સુધી ગાડીઓ પહોંચી શકતી નથી અને તેમને આગ બુઝાવવા માટે થઈને અથક પ્રયત્નો કરવા પડી રહ્યા છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને થોડા સમયમાં બ્રિગેડ કોર્ટ જાહેર થાય તો નવાઈ નહીં. જી બિલકુલ, માહિતી બદલ આભાર આપનો. હાલ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરએન કોર્પોરેશનમાં આગ લાગી છે. અમૃતપુરામાં એક રૂની કંપની આવેલી છે જેમાં આગ લાગી છે અને રૂની કંપની હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જી હા, જે પ્રમાણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આગે શું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આગને કાબુ પર લાવવા માટે ફાયર ફાઇટરની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. પરંતુ ફાયર ફાઇટરની ટીમ આવી ગઈ છે પરંતુ તો પણ આગ કાબૂમાં આવતી નથી. જી હા, તમે જોઈ શકો છો કે અમૃતપુરામાં આગ લાગી છે. હાલ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરએન કોર્પોરેશનમાં આગ લાગી છે. રૂની કંપની હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.